કેશોદ તાલુકાના અખતરાઈ પંચાયત દ્વારા સરકારશ્રીની વોટરશેડ યોજના હેઠળ અંદાજીત 2013માં નવો પાતાળ કૂવો બન્યો, ત્યારે જૂનો કૂવો બંધ કરાયો, પરંતુ આજ સુધી ત્યાં નજીકના ખેડૂતો દ્વારા કૂવામાંથી પાણીનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને એ પણ મીડિયા દ્વારા. સરપંચને પૂછવામાં આવતા સરપંચ સાહેબ દ્વારા આ બાબતે અજાણ છે તેવું જણાવ્યું હતું અને જૂના સરપંચ દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવેલ નથી તે પણ જણાવ્યું હતું. આ બાબતે હાલ સ્થળ પર તપાસ કરતા પાતાળ કૂવામાં કોઈ પણ પ્રકારની રિનોવેશન કામગીરી થયેલ નથી અને કૂવામાં 3 મોટર નજીકના ખેડૂત ચલાવી રહ્યા છે, તે પંચાયતની મંજૂરીથી ચલાવી રહ્યા છે કે શું તે પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. અને એ પણ વાત લોકોમાં ચર્ચાઈ રહી છે કે કૂવો વપરાશમાં નથી તો પાણી છે તો કેમ જાહેર હરાજી અથવા ટેન્ડર પ્રક્રિયા કે ઠરાવોથી કેમ નથી આપવામાં આવતું, એ ફાયદો કેમ પંચાયતને જ થવા જોઈએ, પરંતુ આમાં પણ આટલા વર્ષોથી પાણીનો વપરાશકર્તાઓ પાસેથી શું સીધા પૈસા લઈ ચાવ થતા હોય એવા પણ લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. અને 2013માં પાતાળ કૂવો બંધ કરવામાં આવ્યો છે તો તેના રિનોવેશનના બિલો પણ મૂકવામાં આવ્યા છે. જો નવો પાતાળ કૂવો વોટરશેડ યોજના દ્વારા અખતરાઈ 66 કેવી સબસ્ટેશન પાસે બનાવી અમલીકરણમાં આવ્યું તો આ જૂના કૂવાના બિલો મૂક્યા તેનું કારણ શું હશે એ તો ભગવાન જાણે, પરંતુ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે આમાં કોણ સામેલ હશે તે તો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ઘણા કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેમાં કૂવાનું રિનોવેશન સિમેન્ટનું બિલ સિમેન્ટની થેલી નંગ 150, ભાવ રૂપિયા 280 પ્રમાણે 42,000, 2 જૂના કૂવાનું રિનોવેશન લોખંડ બિલ 39,420, જૂના કૂવાનું રિનોવેશન માટે કપચી 23,100, જૂના કૂવાનું રિનોવેશન માટે લોખંડ બિલ 58,050, જૂના કૂવાનું રિનોવેશન માટેની રેતી સિમેન્ટનું બિલ 91,821. આવા તો કેટલા બિલો મૂકવામાં આવ્યા હશે એ તો ઉચ્ચ કક્ષાએથી તપાસ થયા બાદ જ સાચી હકીકત જાણવા મળશે. હવે અમે 2 મહિનાથી આવ્યા છે સરપંચમાં, હવે અત્યારનું આટલું કામ અમારું પાસ થાય છે અને આગળના સરપંચમાં કામમાં સારા હોટ કર્યા છે અને વિકાસે પણ સારો કર્યો છે. બ્લોકના કામ કર્યા છે, પાતાળ કૂવો લાઇનના કામ કર્યા છે, 2 સીમ રસ્તા પણ કર્યા છે. ગામની અંદર ઘણી બીજા સુવિધા સારી થઈ છે. સાહેબ, અત્યારે જે કામગીરી થાય છે, અત્યારે જે તમે જે જૂની કામગીરી છે એ બાબતે કાંઈ જાણો છો? જૂના કામમાં તો બ્લોક ને એવા ઘણા થયા છે. દવાખાનું એક નવું બન્યું છે અમારે, એક આયુર્વેદિક દવાખાનું બન્યું છે ગયા 5 વર્ષમાં, એના વિશે કામ ઘણા સારા થયા છે. 2013ની અંદર પાતાળ કૂવાનું કામ થયું હતું એ તમને ખ્યાલ છે? હા, 2013માં પાતાળ કૂવાનું પણ કામ થયું છે. નવો કૂવો બન્યો છે? હા, એ નવો કૂવો બનાવ્યો હતો. અને જૂનો કૂવો ક્યાં છે તમને ખ્યાલ છે? જૂનો કૂવો અમારે ત્યાં વીડીમાં છે. બરાબર, એનું કાંઈ રિનોવેશન કરેલું ખરું? નહીં, એનું કાંઈ રિનોવેશન નથી થયું. તો એના રિનોવેશનના સાહેબ બિલ મૂકેલા છે એ તમને ખ્યાલ છે? હવે એ કાંઈ ખ્યાલ નથી, આગળની પંચાયત સરપંચ મૂક્યા હોય બિલ કોઈ ખ્યાલ નથી. તો એની અંદર અત્યારે તમને હાલના સરપંચ અત્યારે તમે છો તો તમને એ ખ્યાલ છે કે એની અંદર અત્યારે કોની મોટરું ચાલુ છે? હવે એ કાંઈ ખ્યાલ નથી, કારણ કે એ અમારા સીમાડા સેટ છે. અને એની અંદર અત્યારે કનેક્શન ચાલુ છે કે બંધ છે એ તમને ખ્યાલ? કાંઈ ખ્યાલ નથી. અત્યારે ત્યાં તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે ત્યાં અત્યારે મોટરું ચાલુ છે અને બીજા જે ખેડૂતો મોટર અત્યારે ચલાવે છે એ તમને ધ્યાન બહાર છે? હા, એ ધ્યાન બહાર છે. તો તમારા દ્વારા તપાસ કરવામાં આવશે કે શું? હા, તો તપાસ કરી લેવું મેં.